हेलो एनोजी एसएस 0092 प्रकार पद्य शीर्षक कविता 21 मार्च विश्व कविता दिवस आ दिवस निमित्ते मारी नानकड़ी रचना प्रस्तुत करी रही छु। हृदयना अंतरंग भावोमांथी थतु सर्जन मननी वाटिकामां विचारोना भ्रमरनु गुंजन उर्मियोना नितांत वेगमांथी उभरेलू कल्पनाओनु स्पंदन मारा शब्दोनी रचनामांथी करायेलू मारुज विसर्जन अंतरना ऊंडाणेथी निकळेला अवाज द्वारा वाचकोनु मनोरंजन पोताना ज आंसुओमां पोतानी कलम डुबाड़ी ने करातु कुंजन मारामां विराजमान भाव सृष्टिनु आ विश्व ने दर्शन। अलका मेहता गांधीनगर आभार। एनओजी मारो नंबर छे 73। हूँ नैना पटेल बरोड़ा थी। विषय कविता। अत्यारे जे विषय आपेलो हतो कविता उपर एनी उपर हूँ एक मारी कविता रजू करीश कि मारा दर्द ने कलम में उतारी एनी कविता बनावी दऊं छूं कि मारा दर्द ने कलम में उतारी एनी कविता बनावी दऊं छूं अने मारा शब्दों ने वाचा आपी एनी कविता बनावी दऊं छूं कि मारा दर्द ने कलम में उतारी एनी कविता बनावी दऊं छूं अने मारा शब्दों ने वाचा आपी एनी कविता बनावी दऊं छूं। मारी वेदना अने संवेदनाओ छे बधी लयबद्ध मारी वेदना अने संवेदनाओ छे बधी लयबद्ध हूँ एनी कविता बनावी दऊं छूं। मारी वेदना अने संवेदनाओ छे बधी लयबद्ध हूँ एनी कविता बनावी दऊं छूं अने मारा सुख अने दुखनी साक्षी छे मारी कविता मारा दुख अने सुखनी साक्षी छे मारी कविता हूँ कलमने दोस्त बनावी लऊं छूं। मारा दुख अने सुखनी साक्षी छे मारी कविता हूँ कलमने दोस्त बनावी लऊं छूं अने कागळ साक्षी छे मारी कवितानो कागळ साक्षी छे मारी कवितामो हूँ बधुं एमां तो नीचोवी दऊं छूं कागळ साक्षी छे मारी कवितानो हूँ बधुं एमां तो नीचोवी दऊं छूं अने जिंदगीना बधा राग अने द्वेष जिंदगीना बधा राग अने द्वेष हूँ आम कवितामां बतावी दऊं छूं जिंदगीना बधा राग अने द्वेष हूँ आम कवितामां बतावी दऊं छूं हूँ मारा दर्दने कलममां उतारी कविता बनावी दऊं छूं हूँ मारा दर्दने कलममां उतारी कविता बनावी दऊं छूं। आभार। નમસ્કાર મિત્રો, હું ઋતંભરા વિશ્વજીત ઠાકર આણંદ ખાતેથી ન્યૂઝ ઓફ ગાંધીનગરની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું અભિવાદન કરું છું. મારો રજિસ્ટ્રેશન નંબર છે NOG 077. વિશ્વ કવિતા દિવસના ઉપલક્ષમાં મારી એક રચના આજે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા રાખું છું આપ સૌને જરૂરથી ગમશે. રચનાનું શીર્ષક છે વિશ્વ એક કવિતા. કવિતા સાહિત્યનો સૌથી લોકપ્રિય પ્રકાર. કવિતા સાહિત્યનો સૌથી લોકપ્રિય પ્રકાર. વિશ્વમાં પણ અલગ અલગ ભાષાએ કવિતાનો એ કરાર. નવયુગના નૂતન આયામો થકી ચાલતો જમાનો. વિશ્વતણી સંસ્કૃતિથી વણાતો જમાનો. કવિતા સ્વદેશની સંસ્કૃતિનું કરતી વર્ણન. કવિતા થકી જ વૈશ્વિકકરણનું નવલું દર્પણ. કવિતાની હોય કોઈ પણ ભાષા, વિશ્વમાં સર્વને સ્વીકૃત, સ્વીડન હોય કે હોય નાસા. વિશ્વતણી ધરતી કવિતા થકી ખુમારી ધરી. હવે તો
ઇન્ટરનેટ અને ઈ કવિતાએ ભારે કરી. કવિતા વિશ્વતણી ગમે તે ભાષા ગમે તે દેશે એ જ લિજ્જત એ જ ઇજ્જતે શોભે અને મહેકે. કવિતા એ કવિઓનો પ્રાણવાયુ વિશ્વના કવિઓએ ગાયું અને એમના થકી જ કવિતામય આ સુંદર વિશ્વ રચાયું. વિવિધતામાં સુંદરતા વધારતી આ વૈશ્વિક કવિતા કવિતા જ વિશ્વની ઉદ્ભવિત લાગણીઓનું ભાષાંતર અને એમના થકી જ દેશ દેશાટનનું કમ થઈ જતું અંતર. માટે જ હે અભિભાવકો, કવિતાનું એક અનોખું વિશ્વ અને વિશ્વ એ જ એક કવિતા. માટે વિશ્વ જ એક કવિતા. આભાર મિત્રો, આપને મારી આ કવિતા જો પસંદ આવી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા મિત્રો, કોમેન્ટ્સ લખવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને કવિની કલ્પના તો રવિની કલ્પના અને એની કિરણો જ્યાં ના પહોંચી શકે એના કરતાં પણ ઝડપથી કલ્પના કવિની પહોંચી જતી હોય છે. માટે મિત્રો, કવિની કલ્પનાને શબ્દો થકી સાકાર કરવા પ્રયત્નો કર્યો છે તો મારી આ કલ્પનાને આપ લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. આભાર. હેલો મિત્રો, હું ચાવડા દીપિકા, ગાંધીનગર દૈનિક ન્યૂઝપેપરની સાહિત્ય સરિતા ગ્રુપની સભ્ય. મારો નંબર છે NOGSS0095. આજનો વિષય કવિતા. શીર્ષક કાવ્ય દ્વારા હૃદયની ઉર્મિ. હૃદયની ઉર્મિઓને ઠાલવી દેવાની અંતરંગ મજા છે કવિતામાં. નાંબાલેખ, નિબંધ કે વાર્તાઓ લખીને પણ હૃદયની લાગણી મન ભરીને ઠાલવી ના શકાય. એ માત્ર કવિતાની પંક્તિઓમાં જ ઠાલવી શકાય. કોઈ ગમતા ચહેરા, ગમતી આંખો, કોઈની ભાવના કે હળવા સ્મિતને પ્રેમની અભિવ્યક્તિ સાથે મૂલવવાની મજા અને સંતોષ હોય તો એ કવિતામાં છે. એમાં સાચી લાગણી અને ઊંડા હૃદયનો સાચો ભાવ વ્યક્ત થાય છે. કોઈને કહેવું હોય કે હું તને સંપૂર્ણપણે સર્વ ગુણો સાથે ચાહું છું, એ કદાચ એટલું ના પહોંચે જેટલું કાવ્યાત્મક શૈલીમાં કહી હોય. તારી આંખોમાં મને દેખાય વિશાળ સમંદર, અને હું જાણે ડૂબી જાઉં એમાં ગરમ ભાતા આવકારના વમળની અંદર. તારા કોમળ હોઠ જે બીડાયેલા છે એકમેકની અંદર, એ ખુલે સ્મિત સાથે અને હું ચૂમી લઉં જાણે ઉભરાવી લાગણીઓનો સમુદ્ર. સેંથીથી પાની સુધી લહેરાતી સુંદરતામાં હું ખોવાઈ જાઉં એક પલકની અંદર. ના મટકાવ ઓ ગોરી આંખો કે ના ભીસી લે હોઠ, નોતરવા મને કે હું સમાઈ જાઉં તારી અંદર. ઈશ્વરે પણ ઘડી તને લઈ સમય, બસ એવી છો સુંદર મૂરત નથી ક્યાંય જગતની અંદર. આ વાત સીધી આરપાર હૃદયમાં ઉતરી જાય જો કવિતામાં હોય તો. જે વાત વાર્તા કે નિબંધમાં કે કોઈ લેખમાં લખીએ તો સીધી હૃદયમાં ના ઉતારી શકે.
એ જમાનાના કવિ કાલિદાસ જે ઋતુઓના વર્ણન કરતા, જેમ કે અષાઢસ્ય પ્રથમ દિવસે તમને લાગે કે તમે ભીતરથી ભીંજાયા, કવિ શકુંતલાની વાત કરે કે કોઈ અપ્સરાની વાત કરે, એમાં એ તમને ઉર્મિઓમાં ઝગોળી દે. વર્ષાની વાત એ રીતે કરે કે ટીપું તો ઠીક, ક્યાંય વાદળ પણ ના હોય અને તેને શબ્દોથી ભીંજવી તરબતર કરી દે. વાચક કે ભાવકના મન હૃદયની ઉર્મિઓ સતેજ કરી દે, એ તાકાત છે કવિતામાં. બાકી દુઃખ, સાંત્વના, પ્રેમ, લાગણીનો આવેગ, ઉત્તેજના બધું જ વ્યક્ત થાય અને એ પણ બહુ ઓછા ભાવવાહી શબ્દોમાં. એકરા, ગમો, અણગમો, લાગણી, તિરસ્કાર, નિમંત્રણ, વિરોધ બધું જ એક જ ભાવે શબ્દ વગર વ્યક્ત થાય. ચહેરા, હોઠ કે આંખોથી એ જ વ્યક્ત થાય કવિતામાંથી. ટૂંકમાં કવિતા એટલે દરેક પ્રકારની લાગણીઓ ઓછા શબ્દોમાં ભાવથી વ્યક્ત કરી દે એ મહેકતું સરોખતું સરોવર છે. અસ્તુ. મુઝબ ગાંધીનગર અને જનફરિયાદના દેશ વિદેશના પ્રસારણમાં હું વડોદરાથી જયશ્રી પટેલ, મારો NOGSS નંબર 004 છે. મુખ્ય નિર્ણાયક તરીકે મને જવાબદારીઓ સોંપવામાં આવી હોય છે કે તમે બધાની કવિતાઓ, ગદ્ય, પદ્ય, લેખ હું ચેક કરીને મૂકું છું. તો આજે એક નાની સી આપણે આ વિષય જે આપ્યો છે આપણને, વિશ્વ કવિતા દિવસનો પદ્ય કે કવિતા માટેનું લખાણ, તો એમાં હું ફક્ત એટલું જ કહેવા માંગીશ, ઘણા કવિઓ, ઘણા લેખકો, ઘણા કવિયત્રીઓ થઈ ગયા, તેમાં આપણે શું શીખ્યા તેઓ પાસેથી. ઘણીવાર આપણને થાય છે કે હું કાવ્ય લખી નાખું, તો ઘણીવાર આપણને થાય છે કે હું આજે કાવ્યના અનેક પ્રકારો શીખી લઉં. ખરેખર કાવ્ય શીખવું સહેલું નથી. કવિતા એટલે શું? ચરણોમાં, પદોમાં, ગીતોમાં, ગાયનોમાં લખાયેલા એક એક સુંદર શબ્દોની છણાવટ. જ્યારે જાગને જાદવા માટે કવિઓએ કહ્યું હતું કે આ ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે, તો કંઈક તો નરસિંહ મહેતા ત્યારે લખી ગયા હતા ને, કે જેને આપણે આજે ઘરેણા રૂપે કહીએ છીએ. કવિતા માટે વિશ્વ કવિતા દિવસ કેમ કહેવાયો? તહેવારની સ્થાપનાનો નિર્ણય 1999માં લેવાયો હતો. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા નિયમિત 30મી સત્રમાં અપનાવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે માર્ચની 21મીએ વસંત ઋતુમાં કવિતા દિવસ ઉજવાય છે, જે સમગ્ર વિશ્વમાં સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. વર્લ્ડ પોએટ ડેઝ, આખા વિશ્વનો કવિતા દિવસ. ઘણા શહેરો અને ગામોમાં તેમના માનમાં કવિતા વાંચન, લેખકો સાથે સર્જનાત્મક બેઠકો થાય છે, પ્રવચનો આપવામાં આવે છે અને નવીનતાઓની જાહેરાતો કરવામાં આવે છે. ક્યાંક કવિ સંમેલન ગોઠવાય છે, ક્યાંક કવિયત્રીઓનું સંમેલન ગોઠવાય છે અને ત્યારે સુંદર કવિતાઓના પઠન થાય છે. આજે પણ આપણી પાસે ઘણા કવિઓ, ઘણા લેખકો, ઘણા પ્રખ્યાત લેખકો પણ છે, ઘણા પ્રખ્યાત વક્તાઓ પણ છે, લખે છે, બોલે છે,
અને લખાણ પણ ક્યાંક ક્યાંકથી કોઈકનું લઈને પણ બોલે છે. કવિ એટલે સૌમ્ય, મૃદુ એવી કલ્પના કરીએ, પણ આપણી આઝાદી પાછળ પણ કવિ લેખકની કટારનો ખૂબ મોટો ફાળો છે. દેશ દેશાવર તેઓને શૌર્યગાનથી સુષુપ્ત પ્રજા જાગૃત થઈ અને ગાંધીની જોડે જોડે તેમના સ્વપ્નો દ્વારે પહોંચી ગઈ. દલપતરામને ક્યાં ખબર હતી કે તેઓ ઊંટ કયે લક્ષે અને તેમની પાછળ અગણિત લોકો તેને ગણગણશે. શું ત્યારે હતું મીડિયા, નેટ કે ચેટ? ના, દરિયા કે નદીમાં નખાતા લાખથી સીલ થયેલા કાવ્યો નર્મદના નામે તરી જતા. અરે, કલાપીની અંતર્વેદના આજે આપણા પ્રેમની વ્યથારૂપે દેખાય છે. ઝવેરચંદ મેઘાણીના કાવ્યો શૌર્ય પૂર્ણ કરે છે. ભેટે ઝૂલે છે તલવાર, શિવાજી કેરી ભેટે ઝૂલે છે, આ કવિતા આજે પણ લોકો શૌર્યપાન રીતે ગાય છે. આદિકવિ નરસિંહની હુંડીઓ કાવ્યરૂપે હતી અને સામળસા શેઠ ભરપાઈ કરી જતો. મીરા ભક્તિમાં લીન થઈને વીરાના પદો ગીતો રચી ગઈ, જે આજે પણ એરી મેં તો પ્રેમ દીવાની રૂપે ગણગણી પ્રેમિકા દુઃખ વ્યક્ત કરશે. પ્રેમાનંદના નળાખ્યાનો રચાયા અને આખ્યાનરૂપી કાવ્યો આપણને મળ્યા. આજે ચેટ દ્વારા ગઝલો અનેક પ્રકારના કાવ્યો વાંચીએ છીએ, કવિતાના મર્મને હાર્દને ઓળખીએ છીએ તો આનંદ મળે છે. અગણિત કાવ્યો રચાયા છે, મિત્રો વાંચો અને રસપાન મેળવો. કાવ્ય એટલે પ્રાસ, કાવ્ય એટલે લય, કાવ્ય એટલે અલંકારિક શબ્દો, ગઝલ કાફિયા રદીફનો મેળ, કાવ્ય એટલે જાગૃતિ કાવ્ય, કાવ્ય એટલે ઋતુઓનું વર્ણન. અરે, બારમાસી કાવ્યોને ઓળખો છો? કેવા સુંદર રચાતા હતા બારે માસના વર્ણનો. કોઈએ પ્રકાર પણ ખબર છે જેનું મન પંખીઓના કલરવમાં રમી જાય ને, તે કાવ્યમાં રમી જાય. કોયલની પહેલી સ્વરમાળા એટલે જ વસંતને પાગણનું આગમન વર્ણવાતું કાવ્ય, જ્યાં આંબે મોર બેસે અને કોયલ પણ ગાન શરૂ કરે. આ કાવ્યના સૂર મિત્રો, વિશ્વ કવિતા દિવસે મારી એક કવિતા રજૂ કરું છું. મિત્રો, સૌ કવિ અને કવિયત્રીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ્વ કવિતા દિવસથી. વિષય છે કવિતા, કાવ્ય અને પદ્ય, પ્રકાર પદ્ય, શીર્ષક મુજ કવિતા. ખળખળ થઈને વહેતા ઝરણે, ખળખળ થઈને વહેતા ઝરણે, નાદ જો સંભળાય કરણે, ત્યાં રચાય જાય શબ્દો વર્ણે, એ તો મુજ કવિતા. ખળખળ થઈને વહેતા ઝરણે, ખળખળ થઈને વહેતી સરિતા, સ્વર જો સંભળાય સંહિતા, ત્યાં સરકી જાય જીવવા થઈ મોહિતા, એ તો મુજ કવિતા. ખળખળ થઈને વહેતી સરિતા, ગુગવતા સમુદ્રના મોજા ઉછળે, દૂરથી ભાનુ કિરણે નીર ચમકે, ગુગવતા સમુદ્રના મોજા ઉછળે, દૂરથી ભાનુ કિરણે નીર ચમકે, વહેતી સુવર્ણ લહેરો હૈયે ઉત્કંઠે, એ તો મુજ કવિતા. ખળખળ થઈને વહેતા ઝરણે, તબડાક તબડાક ખરી કરે, હૈયે શૌર્ય ડણકે, જોશે એમાં પણ હૃદય હર્ષ ભાસે, એ જ મુજ કવિતા. ખળખળ કરતા વહેતા ઝરણે, શોધી શોધી રહી પ્રેમનો અંશ, રાધા કાના મીરા ત્રિકુંશ, શોધી રહી હું પ્રેમનો અંશ, રાધા કાના મીરા ત્રિકુંશ, મુજ આગોશમાં તુજ વંશ, એ જ મુજ કવિતા. ખળખળ થઈને વહેતા ઝરણે, આજ કવિતા સુબધીને, આજ કવિતા સુબધીને, અર્પ્યું કવિતા હું જગને, આજ કવિતા સુબધીને, અર્પું કવિતા હું જગને, મુજ ગગનધરાએ વિહરીને, મુજ ગગનધરાએ વિહરીને,
એજ મુજ કવિતા વહે એજ મુજ કવિતા ખળખળ કરતા ઝરણે. કવિતા દિવસની સૌને શુભેચ્છા. અસ્તુ.